नमस्कार मित्रों, मारी यूट्यूब चैनल में फरी एक बार आपनो हृदयपूर्वक स्वागत है। घनी वार आपणे जोईए तो अमुक लोकोने छातीमां दुखावो पड़े अने आपणे डॉक्टर पासे जईए अने बधा ज प्रकारना रिपोर्ट करावीए तो रिपोर्ट नॉर्मल आवे छे, तो समझी लेव के तमने आ बीमारी थवानी शरूआत छे। तो समझी लेव के भविष्यमां तमने हार्ट अटैक आवी शके छे, लकवो पण पड़ी शके छे, ब्रेन स्ट्रोक पण थई शके छे। केम? तो तमने एम लागशे कि डॉक्टरे कह्युं कि रिपोर्ट तो नॉर्मल आवे छे, तो छातीमां दुखावो केम थयो? तो हवे आपणे आयुर्वेदनी ભાષામાં જાણવાનો પ્રયત્ન કરીએ કે છાતીમાં દુખાવો કેમ થાય છે। તો આયુર્વેદ કહે છે કે જ્યારે આપણે જે કંઈ ખોરાક ખાઈએ છીએ એ ખોરાકનું યોગ્ય રીતે ડાયજેશન એટલે કે પાચન ના થાય તો એની અંદરથી કાચો આમ ઉત્પન્ન થાય છે, જે અપાન વાયુ જેને કહેવામાં આવે છે। અને એ અપાન વાયુ જ્યારે બગડે છે એ સમાન વાયુને બગાડે છે, અને સમાન વાયુ બગડે છે ત્યારે શરીરની અંદર પાંચ પ્રકારના વાયુ છે, આ બધા જ પ્રકારના વાયુ એક પછી એક બગડે છે, દોષ ઉત્પન્ન થાય છે વાયુની અંદર। અને એના લીધે એ જે વાયુ છે એ અપાન વાયુ ઉદ્વ ગતિ કરે છે, ઉપરની તરફ આવે છે, તો એ હાર્ટ ઉપર દબાણ કરે છે, જેના લીધે અમુક લોકોને છાતીમાં દુખાવો થાય છે। એ અપાન વાયુ જો ઉપર તરફ જાય તો મગજ ભારે ભારે લાગે છે। તો આ અપાન વાયુ છે એ ક્યારેય એક્સરેમાં આવતો નથી, સોનોગ્રાફીમાં આવતો નથી, તમે બ્લડ ટેસ્ટ કરાવો તો એમાં પણ વાયુ ક્યારેય આવતો નથી, તો વાયુનો ફોટો ક્યારેય આવતો નથી। એટલે આપણે ડૉક્ટર પાસે જઈએ તો ડૉક્ટર કહે છે કે નોર્મલ છે બધા રિપોર્ટ, તો કેમ દુખાવો પડ્યો? તો આયુર્વેદ કહે છે કે જ્યારે આપણા શરીરની અંદર વાયુનો પ્રકોપ થાય છે અને એ વાયુ ઉદ્વ ગતિ કરે છે ત્યારે જે જે જગ્યાએ જાય છે એ જગ્યાએ એ વાયુ દુખાવાનું કારણ બને છે। અને વાયુ ક્યારેય રિપોર્ટમાં દેખાતો નથી। આપણે દાખલા તરીકે કોઈ માણસ ઊભો હોય આપણી સામે અને આપણે મોબાઈલમાંથી એનો ફોટો પાડીએ તો એ માણસ જ દેખાય છે, વાયુ એટલે કે હવા દેખાતી નથી। અને ગમે એટલા એક્સરે પડાવો કે સોનોગ્રાફી કરાવો કે બ્લડ ટેસ્ટ કરાવો, એની અંદર આયુર્વેદમાં કહે છે કે વાયુ ક્યારેય દેખાતો નથી। અને આયુર્વેદમાં કહે છે કે 40 કે 50 વર્ષથી ઉપરની ઉંમર થાય છે ત્યારે વાયુ શરીરની અંદર વાયુનો પ્રકોપ થાય છે, અને વાયુનો જ્યારે પ્રકોપ થાય છે ત્યારે એ વાયુથી આયુર્વેદમાં કહે છે કે હાર્ટ એટેક પણ આવી શકે છે, એ વાયુના લીધે લકવો પણ પડી શકે છે, એ વાયુના પ્રકોપના લીધે બ્રેન સ્ટ્રોક પણ થઈ શકે છે। આમ વાયુના લીધે 80થી પણ વધારે પ્રકારની બીમારીઓ આયુર્વેદ મુજબ થઈ શકે છે। તો તમને જ્યારે પણ છાતીમાં દુખાવો થાય છે, દવાખાને લઈ જવામાં આવે છે અને બધા રિપોર્ટ નોર્મલ આવે છે, તો સમજી લો કે તમારા શરીરની અંદર વાયુ બગડ્યો છે, વાયુનો પ્રકોપ થયો છે। અને અપાન વાયુ જ્યારે બગડે છે ત્યારે શરીરમાં અનેક પ્રકારની બીમારીઓ આવવાની શક્યતાઓ વધી જાય છે। તો એના માટે શું કરવાનું? તો આપણે ઘણીવાર નોર્મલ છે એમ કરીને ઘરે આવી જઈએ છીએ, તો દુખાવો કેમ થયો? તો આ અપાન વાયુ ક્યારે બગડે છે? તો જ્યારે પણ આપણો અગ્નિ મંદ પડે છે ત્યારે ખોરાકનું પાચન થતું નથી, જ્યારે આપણો અગ્નિ મંદ પડે છે ત્યારે ખોરાકનું યોગ્ય રીતે પાચન થતું નથી, અને ખોરાકનું યોગ્ય રીતે પાચન થતું નથી એટલે કાચો અને પાકો ખોરાક ભેગો થાય છે ત્યારે એની અંદરથી કાચો આમ ઉત્પન્ન થાય છે, એટલે કે ખોરાક સડે છે, ખોરાકનું પૂરેપૂરું ડાયજેશન થતું નથી એના લીધે ખોરાક સડે છે। અને આયુર્વેદમાં કહે છે ખોરાક સડે છે ત્યારે એની અંદરથી કાચો આમ ઉત્પન્ન થાય છે, અને એ કાચા આમને આયુર્વેદમાં 20 સમાન એટલે કે ઝેર સમાન ગણવામાં આવે છે। અને એ કાચો આમ એ અપાન વાયુ શરીરમાં જે જે જગ્યાએ જાય એ જગ્યાએ દુખાવાનું કારણ બને છે। તો ઘણીવાર આપણે જોઈએ અમુક લોકોને કે પહેલો હાર્ટ એટેક આવ્યો, પછી કે બીજો સ્ટ્રોક આવ્યો, પછી ત્રીજો સ્ટ્રોક આવ્યો, આ સ્ટ્રોક કેમ આવે છે? તો વાયુ જ્યારે હૃદય ઉપર દબાણ કરે છે ત્યારે પણ હાર્ટ એટેક આવી શકે છે, તો એના માટે શું કાળજી લેવાની? તો એક ખોરાક ખાધા પછી ઓછામાં ઓછા 6 કલાક સુધી જો આપણે ભૂખ્યા રહીએ, કોઈ પણ વસ્તુ ખાઈએ નહીં માત્ર પાણી સિવાય, તો આપણે જે કંઈ ખોરાક લઈએ છીએ એનું યોગ્ય રીતે પાચન થાય છે। પણ આપણે શું કરીએ છીએ, એક ખોરાક લીધો 1.5 કે 2 કલાક થયા, વળી પાછો બીજો ખોરાક નાખીએ, વળી પાછા કોઈક ચીકુ આપે, સફરજન આપે, પાછા વળી ખાઈએ, તો દાળ ભાત શાક રોટલી ખાઈને ઊભા થયા હોય 1.5 કલાક પછી કોઈક સમોસા આપે તો સમોસા ખાઈએ, ચીકુ આપે તો ચીકુ ખાઈએ, કેરી કાપીને આપે તો કેરી ખાઈએ, સફરજન આપે તો સફરજન ખાઈએ। આમ એક ખોરાકનું પૂરેપૂરું પાચન થયું ના હોય અને બીજો ખોરાક જો અંદર નાખવામાં આવે તો આયુર્વેદ કહે છે એ કાચો અને પાકો બંને ખોરાક ભેગા થાય છે। એટલે કે આપણે કુકરની અંદર ખીચડી બનાવી હોય અને ખીચડી ચડી જવાની તૈયારીમાં હોય અને ઉપરથી પાછી આપણે એક વાટકી ભાત નાખીએ કે એક વાટકી ખીચડી ઉમેરીએ તો શું થાય? નીચે ખીચડી દાઝી જાય અને ઉપર કાચી રહે, એટલે કે કાચું અને પાકું અનાજ ભેગું થાય છે। બસ એ જ રીતે આપણા બોડીની અંદર, આપણા શરીરની અંદર, આપણા હોજરીની અંદર કાચું અને પાકું જ્યારે અનાજ ભેગું થાય છે, અગાઉ લીધેલો ખોરાકનું પૂરેપૂરું પાચન ના થાય ત્યાં સુધી આયુર્વેદમાં કહે છે કે બીજો ખોરાક લેવો નહીં,
પણ આપણે એ વાતને માનતા નથી, આયુર્વેદના નિયમને આપણે ફોલો કરતા નથી, આ નિયમનું આપણે પાલન કરતા નથી. 2-2.5 કલાક થાય કે 3 કલાક થાય, તરત બીજો કંઈક ખોરાક ખાઈએ છીએ, ચા ને બિસ્કિટ ખાઈએ કે વળી પાછા કંઈક સિંગ ચણા ખાઈએ કે સિંગ ને ગોળ ખાઈએ કે કંઈક ના કંઈક આપણી ઘંટી ચાલુ જ રાખીએ છીએ 24 કલાક માટે. એના લીધે એક ખોરાકનું પાચન ના થયું અને બીજો ખોરાક જો આપણે ઘંટીની અંદર ઓરીએ તો કાચો અને પાકું બંને અનાજ ભેગું થાય છે અને એની અંદરથી કાચો આમ ઉત્પન્ન થાય છે. તો એના માટે આપણે એક જ કાળજી રાખવાની કે બરાબર કકડીને ભૂખ લાગે, પેટમાં બિલાડા બોલે ત્યારે જ ભોજન કરવાનું. 2, ભૂખ કરતાં હંમેશા ઓછું ખાવાનું, 25% પેટ ખાલી રાખવાનું. અને 3, ખૂબ ચાવી ચાવી ચાવીને ખાવાનું. આયુર્વેદમાં કહે છે કે 32 દાંત આપ્યા છે, તે એક કોળીઓ 32 વખત ચાવવાનું. મતલબ કે ખૂબ ચાવી ચાવી ચાવીને જો આપણે ખાઈશું તો એક રસ બનીને પેટમાં જશે તો એ ખૂબ ઝડપથી એ ખોરાકનું પાચન થશે અને ખોરાકનું ખૂબ ઝડપથી અને યોગ્ય રીતે ડાયજેશન થશે, પાચન થશે, તો એની અંદરથી કાચો આમ ઉત્પન્ન નહીં થાય. અને કાચો આમ ઉત્પન્ન નહીં થાય, વાયુનો પ્રકોપ થાય અને એના લીધે જે કંઈ બીમારીઓ આવે છે, હાર્ટ એટેક હોય કે લકવો પડે કે બ્રેઇન સ્ટ્રોક થાય, જેટલી પણ બીમારીઓ છે એ વાયુના પ્રકોપના લીધે થતી તમામ પ્રકારની બીમારીઓથી આપણે બચી શકીશું. અને ભોજન કર્યા પછી તરત જ ક્યારેય પાણી નહીં પીવું, 1-1.5 કલાક પછી જ તમે પાણી પીવાનું, ઠંડી સાસ નહીં પીવાની, ભોજન કર્યા પછી તરત બરફવાળી કે ફ્રીજમાં મૂકેલી ઠંડો આઈસ્ક્રીમ નહીં ખાવાનું, ઠંડા પીણા નહીં પીવાના. જો આવી આપણી આવી નાની નાની બાબતોનું ધ્યાન રાખીશું તો આપણા પેટની અંદર રહેલો અગ્નિ મંદ નહીં પડે, અને અગ્નિ જો મંદ નહીં પડે તો આપણે જે કંઈ ખોરાક લઈશું એ ખોરાકનું યોગ્ય રીતે અને સમયસર પાચન થશે, અને ખોરાકનું યોગ્ય રીતે અને સમયસર પાચન થશે તો એમાંથી કાચો આમ નહીં ઉત્પન્ન થાય, અને કાચો આમ ઉત્પન્ન નહીં થાય તો આપણે વાયુના પ્રકોપથી જેટલી પણ બીમારીઓ થાય છે એ તમામ પ્રકારની બીમારીઓથી આપણે બચી શકીશું. પરમપિતા પરમાત્મા આપ સર્વેને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. થેન્ક યુ.